ચાલુ વર્ષે અરવલ્લીમાં ચણાનું વાવેતર ગત વર્ષથી સરખામણીમાં ઓછું કરાયું હતું પરંતુ હાલ ચણાના ભાવમાં તેજી પણ માહોલ જોવા મળી રહ્યો છે ચણાના ભાવમાં ક્વિન્ટલે બારસો રૂપિયાનો વધારો મળતા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષે ચણાનું વાવેતર ઓછું કરવામાં આવ્યું છે વળી વારંવાર થયેલા કમોસમી વાવઠારી ખેડૂતોએ ચણાનો પાક લીધો હતો તેમાં પણ બીજ વાગી જતા ગુણવત્તામાં અનેક ફેરફારો જોવા મળ્યા છે સીઝનની શરૂઆતમાં ચણાનો ભાવ ત્રણ રૂપિયા ક્વિન્ટલ ખુલ્યા હતા ત્યારે છેલ્લા એક માસના ગાળામાં તેજી આવી છે ક્વિન્ટલ ને બારસો રૂપિયા ઉપરાંતની તેજી જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ચણાની કોમોડિટીની જો વાત કરીએ તો ગયા વર્ષે ચણાના ભાવ અઠાવીસો થી ત્રણ હજાર રૂપિયાની આજુબાજુ હતા આ વર્ષે જો નવા ચણાની શરૂઆત થઈ તે વખત ચણાના ભાવ બત્રીસો તેત્રીસો રૂપિયા ખોલ્યા હતા અત્યારે હાલ ચણાના ભાવ પિસ્તાલીસોની આજુબાજુ આવી ગયા છે હજુ પણ વરસાદના કારણે આ માલનો બગાડ થવાથી હજુ ચણાની અંદર પાંચસો એક રૂપિયાની તેજી દેખાઈ રહી છે હાલ બારસો તેરસો રૂપિયાની તેજી આવી ગઈ છે અને આ વર્ષે ફોરેનના માલોના ભાવ બહુ ઊંચા છે લોકલ વરસાદના લીધે ખેડૂતોને બહુ નુકસાન થયેલ છે ચણાના ઓછા ઉત્પાદનના કારણે તેમજ નિકાસમાં પણ તેજીનો માહોલ ઉભો થતા ચણાના ભાવ ઉચકાયા છે આગામી દિવસોમાં પણ આગામી દિવસોમાં પાંચસો વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે હાલમાં ચણા તો ભાવ ક્વિન્ટલને પિસ્તાલીસો રૂપિયા મળી રહ્યો છે જે ખેડૂતો માટે સારો ગણી શકાય ચણાનું આ વર્ષે ઉત્પાદન બહુ જ ઓછું છે વરસાદના કારણે માલો બી ભીજાઇ ગયા છે માલો બી બગડી ગયા છે એના લીધે મુખ્ય કારણ તેજીનું છે હાલ બજારની અંદર પિસ્તાલીસો રૂપિયાની આજુબાજુ ભાવ ચાલી રહ્યા છે જે તેજી બારસો થી તેરસો રૂપિયાની થઈ છે અને ક્વોલિટી બગડવાના કારણે સારી ક્વોલિટીના ભાવ બી સારા છે હજુ બી બજાર સુધરવાની શક્યતા દેખાઈ રહી છે ફોરેનની અંદર માલોની અંદર બી આવકો બહુ ઓછી છે અને ત્યાંની ઇમ્પોર્ટના માલોના ભાવ બી આ વર્ષે ઉપરા છાપરી કમોસમી વરસાદ વરસાદને ખેડૂતોની હાલત કફોડી બનાવી દીધી છે ભલે વારંવાર ચણાના ભાવમાં ઉતાર ચડાવની ખેડૂતો સતત ચિંતાતુ રહેતા હતા પરંતુ છેલ્લા એક માસથી વધેલા ચણાના ભાવથી ખેડૂતો ગેલમાં આવી ગયા છે અને હજુ આ ચણાના ભાવો વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અલ્પેશ રાઠોડ એસ ન્યૂઝ અરવલ્લી